12:41 की ये घटना है। किरण हॉस्पिटल के पीछे जरीवाला कंपाउंड है, इसमें सी बाजार एक एम्ब्रॉयडरी का कारखाना चलता है, उसमें 60 से 70 लोग काम कर रहे थे ऊपर, और सेकंड फ्लोर पे पैरापिट वॉल और पिलर वगैरह है। डिमोलिशन का ऐसा यहाँ के ओनर बता रहे हैं कि डिमोलिशन करवाया था कुछ समय पहले, तो उसकी जो पैरापिट वॉल और पिलर वगैरह छोड़ दिया था वो नीचे आके गिरा, उसकी वजह से नीचे पार्किंग है, पार्किंग में 3 लोगों को फायर ब्रिगेड ने निकाला, 2 लोगों की हालत क्रिटिकल है, और बाकी 60 से 70 लोग जो एम्ब्रॉयडरी कारखाने में पड़ते हैं उनको सेफली बाहर निकाल दिया सभी को। अभी हम लोग JCB से पूरा डिब्रिज वगैरह निकाल के एक बार चेक कर रहे हैं, एक बार कोई फंसा हुआ तो नहीं अंदर। अबे मने हमना हमारा कॉर्पोरेटर दर्शनभाई मां कई बात करी कि अहीं आवो बन्यो छे, એટલે હું તરત સ્થળ ઉપર આવ્યો અહીંયા, અને અહીંયા તપાસ કરતા એવું જાણવા મળ્યું છે કે 2 બોડી નીકળી છે, અને ઉપરથી જે રિપેરિંગ કરતા તેમાં દિવાલ નીચે પડી આવી, પણ હજી કદાચ એકાદી બોડી હજી કદાચ નીકળવી હોય, પણ હવે કોર્પોરેશનનો સ્ટાફને ફાયર બ્રિગેડવાળા એની રીતે કામગીરી શરૂ કરી દીધી, એકદમ કંટ્રોલમાં હવે કામગીરી શરૂ છે હવે અત્યારે। આજે ઘટના બની છે તો આ છે નોર્થ ઝોન કતારગામ એરિયાનો વસ્તાદવરી રોડ જરીવાલા કમ્પાઉન્ડ। આજે બિલ્ડિંગ દેખાય છે તે ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ છે, અને ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ છે એનો સ્લેબ પડી ગયો છે, અમને ફાયર બ્રિગેડને કોલ મળેલો છે, 12:41 કોલ મળેલો છે। ઘટનાસ્થળ પર ફાયર બ્રિગેડ પહોંચી ગયા તો અહીંયા માહિતી મળી કે 3 માણસો દબાયેલા છે, એમાંથી 2 વ્યક્તિ અમે તાત્કાલિક બહાર કાઢીને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં રવાના કરેલા છે, અને એક વ્યક્તિ જો હતો તે સહી સલામત જાતે બહાર નીકળી ગયા, ઘરે ગયેલો છે। અહીંયાના પબ્લિકના જાણકારી મુજબ ઉપર કે ડેમોલેશનનું કામ ચાલતું હતું એવું જાણવા મળ્યું છે। ફાયર કંટ્રોલમાં 12:41 ફાયર કોલ મળ્યો કે ભાઈ વસ્તાદેવડી રોડ પર જરીવાલા કમ્પાઉન્ડમાં સ્લેબનો ભાગ પડેલ છે છજ્જાનો। તરત જ કતારગામને ઘાસેરની ગાડી રવાના કરેલ, કતારગામની ગાડી અહીંયા પહોંચતા જ તપાસ કરતા કોલમાં તો એવું કહેવામાં આવ્યું હતું કે કારની અંદર કોઈ ફસાયા છે, કારની ઉપર સ્લેબ પડ્યો છે। અહીંયા આવતા ખબર પડી કે કારની અંદર તો કોઈ દબાયા દેખાય નહીં હતા, પણ બાજુમાં 3 જણા દબાયા છે એવું તપાસ કરતા 2 માણસોને ઇન્જોર્ડ, ટોટલી ઇન્જોર્ડ એટલે એમને બહાર કાઢ્યા, અને 3જો વ્યક્તિ જે કહેવામાં આવ્યું એ લાઈવ હતો, એનું નામ બી મળ્યું છે કંઈ જાવેદભાઈ, અને જે 2 માણસોને કાઢ્યા છે અંદરથી ઇન્જોર્ડ, એકનું નામ મળ્યું છે સમીરભાઈ, બીજાનું નામ મળ્યો નથી, એમને સ્મીરમાં લઈ ગયા છે। બાકી ત્યાં ડૉક્ટરનો જે મંતવ્ય આવે કે ભાઈ જીવતા છે કે શું છે, અને લોકોના જાણવાથી આજુબાજુના લોકોથી જાણવાનું એટલું મળ્યું કે અહીંયા ઉપર કંઈ ડિમોલિશનનું કામ કરવામાં આવતું હતું।